મિત્રો, જીવનમાં કોઈ મોટું લક્ષ્ય મેળવવા માંગતા હો તો ખાસ સમયની રાહ ના જુઓ. તમારી સાથે જે સમય છે તેને ખાસ બનાવી લો. બસ આવા જ સમયનો યોગ્ય ઉપયોગ કરી પોતાના જીવનને ખાસ બનાવનારા અને સમાજને નવી રાહ ચીંધી પ્રેરણા આપનારા લોકોની વાત અમે ગુડ ન્યૂઝના માધ્યમથી દર સપ્તાહે આપની સમક્ષ લઈને આવીએ છીએ. નમસ્કાર, હું છું હેમાનગીની અને સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. તો ચલો શરૂ કરીએ આજનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. મિત્રો, આજે આપણે મુલાકાત કરીશું પિતા પુત્રની એક એવી જોડીની કે જેઓ એકબીજાનો આધાર સ્તંભ છે. એક એવા પિતા કે જેણે પોતાના બાળકને ક્યારેય દિવ્યાંગ ન સમજ્યો. પિતા પુત્રની આ જોડી એકબીજા સાથે મળીને પોતાના જીવનને રોજ નવા રંગોથી ઉમંગોથી ભરી રહ્યા છે. જ્યારે અમે એને દત્તક લીધો, પહેલા દિવસે અમારા હાથમાં આવ્યો, એટલે બસ અમને તો એટલી ખુશી હતી કે ના, બસ અમને બધું આખું દુનિયાનું સુખ મળી ગયું છે. જઈએ, ભગવાને આપેલી એવી કિંમતી ગિફ્ટ છે કે હું એને જોઈને રોજ જીવવાની ઉમ્મીદ કરું છું. ડૉક્ટરે કીધું કે આને સેરિબલ પાલ્સી નામનો રોગ લાગુ પડી ગયો છે અને તમારે લાઈફ ટાઈમ સુધી તમારે આને કેર કરવી પડશે, તમારે બહુ તકલીફ પડશે. 6 મહિના સુધી તો બહુ એક્ચ્યુઅલ ખ્યાલ ના આવ્યો, પણ પછી ધીમે ધીમે એવું થાય કે ઊંધો પડતા ના શીખે, કોઈ વસ્તુ ચમચી પડે તો ઝબકી જાય, એવું બધું. જયની ડિસેબિલિટી 80% છે, એટલે એના દરેક કાર્યમાં મારે એને હેલ્પ કરવી પડે છે. સવારે એ 7 વાગે ઉઠી જાય છે ત્યારે એને બ્રશ કરાવવું, પછી એને ચા પાણી પીવડાવવાના, નાસ્તો કરાવવાનો, 12-12:30 જમાડવાનો હોય છે, કેમ કે હું છેલ્લા 3 વર્ષથી સિંગલ પેરેન્ટ્સ છું. છેલ્લા 5 વર્ષથી જઈ અત્યારે કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરી રહ્યો છે. 5 વર્ષ પહેલાં એક અમારે જે યુનિક ચિલ્ડ્રન ક્લબ નામની એક આ ટાઈપની એનજીઓ ટાઈપ ચાલે છે, એમાં જઈએ એક સુંદર ચિત્ર બનાવ્યું હતું, એટલે અને એ ચિત્ર બનાવતી વખતે એને ખૂબ આનંદ હતો અને એનો ફર્સ્ટ નંબર આવ્યો, એટલે મેં ખાસ માર્ક કર્યું કે આ ચિત્ર બનાવે છે પણ એને ખૂબ જ એ આનંદમાં છે. એટલે મને એવું લાગ્યું કે ના, આને આમાં આપણે થોડા આગળ વધીએ તો એને આનંદ થશે. કોઈ પેપરમાં એવું સારું પેઇન્ટિંગ્સ આવ્યું હોય તો એ બતાવ, પપ્પા આ આપણે બનાવવા જેવું છે, તો બનાવીએ. એની બાજુમાં હું બેસું છું, કેનવાસનું બોર્ડ આપું છું અને એને કલર જે એને જોઈતા હોય એ કાઢી આપું છું અને એના હાથમાં પેલું બ્રશ પકડાવું છું અને એ પછી એની પર કરે છે. કેનવાસને મારે એ રીતના એ જે પ્રમાણે કલર કરી એ પ્રમાણે થોડું આગળ પાછળ કરવું પડે છે અને થોડી એને ટિપ્સ પણ આપું છું કે બેટા આમ કરતો વધુ સારું થશે એ રીતના. અને ધીમે ધીમે એ અત્યારે ખૂબ જ માહિર થઈ ગયો છે. એકાદું પેઇન્ટિંગ્સ બનાવતા એને લગભગ 2-2.5 કલાકમાં એ બનાવી દે છે પેઇન્ટિંગ્સ. મારા વાઇફ હતા તો અમે એની સાથે કંધે કંધો મિલાવીને કામ કરતા હતા અને ખૂબ જ મહેનત કરતા હતા, પણ હવે એ અચાનક એના સ્વાઇન ફ્લૂ થવાથી એ એક્સપાયર થઈ ગયા. પછી થોડું માનસિક રીતે ખૂબ જ હું હતાશ થઈ ગયો હતો. જયના કિસ્સામાં એકદમ બધું અલગ જ છે, કારણ કે ભાઈએ કોઈ એવી ભાવના રાખી જ નથી કે મને એ કંઈ બી મારા માટે એ કરી શકશે, કારણ કે અત્યારે એ પોતે જ 80% સેલિબ્રેટ છે. પણ જે એકબીજાની લાગણી છે ને, એ આપણે જોઈને જ આપણને એમ થઈ જાય કે ના, ખરેખર જીવનમાં જો નિસ્વાર્થ ભાવે સેવા કરવી હોય તો. મને તો એવું જ લાગે છે કે ભાઈને ખરેખર જયમાં ભગવાનના દર્શન થાય છે. ભાઈ એની સાથે ખૂબ હસી મજાક કરે, એને જોક્સ કે બધું જ તે બહુ સરસ રીતે એ લોકો બંને બાપ બેટો બહુ જ એન્જોય કરતા હોય.
જય જેટલું શબ્દોમાં નથી બોલતો ને એટલું એના પેઇન્ટિંગ્સ થ્રુ બોલતો હોય છે. એના પેઇન્ટિંગ્સ ખૂબ પોઝિટિવ હોય છે, એમાં એક સુંદર મેસેજ હોય છે. તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે એ કેટલું બધું એના પેઇન્ટિંગ્સ થ્રુ વ્યક્ત કરતો હોય છે. જયના એક્ઝિબિશનને ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો, લોકોએ એના પેઇન્ટિંગ્સને ખૂબ વખાણ્યા, એના હૃદયની વાતને સમજવાની કોશિશ કરી, અને એ સાથે એના પેઇન્ટિંગ્સ ઘણા વેચાયા પણ ખરા. ઘણા લોકો લઈ ગયા એના પેઇન્ટિંગ્સ એમના ઘરે ખાસ રાખવા માટે, અને આનાથી જય ખૂબ ખુશ છે અને અમે આ બધા જ ખૂબ જ ખુશ છીએ. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, આપણી ઊંઘ એ આપણને સૌથી વધુ પ્રિય છે. આપણી ઊંઘ એ આપણી બેઝિક જરૂરિયાત છે. શું તમે જાણો છો, આ વર્ષે 18 માર્ચને વિશ્વ સ્લીપ ડે તરીકે ઉજવવામાં આવ્યો, ત્યારે આજે આપણે જાણીશું આપણી ઊંઘ અને આપણી ઊંઘમાં આવતા સપનાઓની કેટલીક રોચક વાતો વિશે. કોઈ બી માણસ, ધારો કે આપણે એવું માનીએ કે 100 વર્ષ જીવે તો એના લગભગ 33 વર્ષ ઊંઘમાં જ જાય. એટલે 1/3 પાર્ટ આપણે આખા લાઈફનો, આપણે આખી જિંદગીનો એ ઊંઘમાં જાય. ઊંઘ એ શરીરને મળેલો કુદરતી આરામ છે અને એની સાથે સાથે એ મનની અંદર બધી ઘટનાઓ, બધી સંવેદનાઓ, બધી બધા વિચારો, દરેક બાબતને ગોઠવવા માટેનો એમ કહી શકાય કે ઇન્ટરવલ છે કે જેમાં આ બધી બાબતો ગ્રહણ થતી હોય છે. આપણી ઊંઘ એ આપણા સ્વાસ્થ્ય માટે આપણા શરીરને જોડતું તંતુ છે. આપણને સૌને આપણી ઊંઘ ગમે છે, પરંતુ શું તમે જાણો છો કે આ ઊંઘ શું છે, આપણે શા માટે સૂઈ જઈએ છીએ અને દરેક ઉંમર માટે ઊંઘની જરૂરિયાત શા માટે અલગ અલગ હોય છે? બાળકોની વાતથી મોટા ઉંમર સુધીની વાત કરીએ તો નવજાત શિશુ જ્યારે જન્મે ત્યારે લગભગ 14-18 કલાક તો ઊંઘમાં જ કાઢે. જેમ જેમ એની ઉંમર વધતી જાય તેમ એના ઊંઘના ડ્યુરેશન્સ ઓછા થતા જાય, અને પુખ્ત ઉંમર સુધીમાં આપણી ઊંઘ લગભગ 5-7 કલાકની ઊંઘ આપણી એવરેજ સારી ઊંઘ કહેવાય. શું તમે જાણો છો કે આપણને ઊંઘમાં સપના કેમ આવે છે? શું સપના એ આપણી કાલ્પનિક ઈચ્છાઓનું કોઈ સ્વરૂપ છે? સ્વપ્નું એ છે ને એક બહુ જટિલ ઘટના છે, અને એ આપણા મનની અંદર એમ કહી શકાય કે જે સુષુપ્ત મન છે, એ સુષુપ્ત મનમાં આપણે ઘણી બધી ઈચ્છાઓ દિવસ દરમિયાન આપણે વ્યક્ત નથી કરી શકતા, ઘણી બધી લાગણીઓ વ્યક્ત નથી કરી શકતા, તો આ બધું જ આપણા સુષુપ્ત મનની અંદર સંગ્રહીને પડ્યું રહે છે. હવે સુષુપ્ત મનની પણ એક કેપેસિટી છે, જ્યારે એ બધી જ વસ્તુઓ અંદર ભરાઈને પડી હોય અને વ્યક્ત થવા માટે દબાણ કરતી હોય, પરંતુ સંજોગાવશાત આપણે એને વ્યક્ત ન કરી શકતા હોય, તો એવી બધી એમ કહી શકાય કે ઘટનાઓ અથવા એવી બધી સંવેદનાઓ સ્વપ્ન તરીકે વ્યક્ત થતી હોય છે, અને જ્યારે એ સ્વપ્નની અંદર વ્યક્ત થઈ જાય છે ત્યારે આપણું ઇન્ટરનલ પ્રેશર, એટલે કે સબકોન્શિયસ માઇન્ડનું ઇન્ટરનલ પ્રેશર રિડ્યુસ થતું હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પ્રેશર કુકરની અંદર જ્યારે હવાનું વરાળનું દબાણ વધે ત્યારે એ સીટી વાગી અને એ વરાળ બહાર નીકળી જતી હોય છે, ત્યારે પ્રેશર કુકરની અંદરનું દબાણ એમ કહી શકાય કે સંતુલિત રહેતું હોય છે. એવી જ રીતે તમારા સબકોન્શિયસ માઇન્ડની અંદર જે અવ્યક્ત ઈચ્છાઓ, અવ્યક્ત લાગણીઓને કારણે જે દબાણ ઉત્પન્ન થયું હોય, એ દબાણ કાઢવાની એમ કહી શકાય કુદરતી જો મિકેનિઝમ હોય તો એ સ્વપ્ન છે. તમે સ્લીપિંગ ડિસઓર્ડર શબ્દ વારંવાર સાંભળ્યો હશે અને તમારામાંથી ઘણા લોકો ઊંઘમાં નસકોરા પણ લેતા હશે. તેની પાછળનું કારણ તમે જાણો છો? મેડિકલ ભાષામાં આપણે વાત કરીએ તો ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા કહેવાય. એટલે ઊંઘમાં આપણને શ્વાસ લેવા માટે વધારે પડતો એફર્ટ કરવો પડે, લાંબા લાંબા શ્વાસ લેવા પડે, જેને આપણે ખનાટા અથવા તો નસકોરા કહેતા હોઈએ છીએ. અને આ નસકોરાનું મેઇન રીઝન એ હોય છે કે આપણા જે કહેવાય કે આપણા શરીરમાં શ્વાસ લેવા માટેનો જે પેસેજ છે, ઘણીવાર આપણે જાડાપણું અથવા મેદસ્વીપણાના લીધે ટંગ, આપણે જે જીભ હોય એ ફોલબેક થઈ જાય, અથવા બીજા કોઈ પણ કારણ જેમ કે કાકડા ફૂલ્યા હોય કે કોઈ બી કારણના લીધે આપણા શ્વાસ જે નોર્મલી ઇઝીલી
ઊંઘમાં પણ આપણા નાક મારફતે ફેફસા સુધી જવો જોઈએ એ માર્ગ અવરોધાય. એ અવરોધાય એટલે આપણને પૂરેપૂરો ઓક્સિજન મળે નહીં, અને એના લીધે આપણા શરીરમાં લાંબા ગાળે આપણા ફેફસાઓ ઉપર, આપણા મગજ ઉપર એની અસર જોવા મળતી હોય છે. કોરોના અને લોકડાઉન દરમિયાન આપણે બધાએ આપણી ઊંઘ સાથે ક્યાંક ને ક્યાંક રમત રમી છે, જેની અસર આજે આપણા રોજિંદા જીવનમાં આપણે સૌ જોઈ શકીએ છીએ. એમ કહેવાય ને કે દિલ ખોલીને ઉજાગરા કર્યા, રાતોના રાતો જાગ્યા, ઓટીટી પ્લેટફોર્મ પર મૂવી જોયા, સિરિયલો જોઈ, કે લોકો સાથે પોતાના ઘરના વ્યક્તિઓ સાથે વિડીયો કોલ કર્યા, અને એમ કહી શકાય કે આખી રાતોની રાતો આપણે વ્યસ્ત રહ્યા અને દિવસે ઊંઘ્યા. એટલે ધીરે ધીરે આપણી એક પેટર્ન ઊંઘની બદલાતી ગઈ, અને સરવાળે જ્યારે લોકડાઉન ખુલ્યું ત્યારે અમારી પાસે એવા ઘણા કિસ્સાઓ આવ્યા કે જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી અને દિવસે જોકા આવતા હતા, કારણ કે એમની પેટર્ન બદલાઈ ગઈ હતી. તો એવું કહી શકાય કે આજના સમયમાં આ સમસ્યા બહુ ઘેરી છે. એ ઉપરાંત જ્યારથી મોબાઈલ એમ કહી શકાય કે હાથમાં આવ્યો છે, અથવા જ્યારથી મોબાઈલનો વ્યાપ વધ્યો છે, ત્યારથી પણ આપણી ઊંઘને ખૂબ નુકસાન થયું છે. ઊંઘ અને મગજનો સંબંધ એમ કહી શકાય કે બંને એકબીજા માટે અત્યંત જરૂરી છે, કારણ કે તમારે તમારું મગજ સ્વસ્થ રાખવું હોય તો સ્વસ્થ ઊંઘ હોવી જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમને સ્વસ્થ ઊંઘ ના આવે ત્યાં સુધી તમારું મગજ પૂરેપૂરી ક્ષમતાથી કાર્યરત થતું નથી. તણાવપૂર્ણ જીવનમાં આપણે આપણી ઊંઘના પ્રેમમાં પડવું જોઈએ, જે તમારા મન અને શરીરને સ્વસ્થ રાખવામાં મોટી ભૂમિકા ભજવશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, ભારતના દરેક વર્ગના નાગરિકો આત્મનિર્ભર બનવા તરફ મહત્તમ પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સમાજની ઉપેક્ષિત મહિલાઓનો વર્ગ એટલે કે ગણિકા, કે જેઓ સમાજમાં સન્માનભરી જિંદગી જીવવાની નવી પહેલ કરી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહી છે, તેઓને પ્રેરણા સ્ત્રોત બની અને મદદ અને બળ પૂરું પાડી રહી છે રાજકોટ પોલીસ. જરૂર છે હવે મને ખુદને પાછી મેળવવાની, જરૂર છે હવે મને પોતાને પ્રેમ કરવાની, જરૂર છે હવે મને વેરાયેલી એ લાગણીઓ, હડસેલા ખાતા મારા આંસુઓને ફરી આટોપવાની. અહીંના બ્યુટી પાર્લરમાં કામ કરતી જે બહેનોને આપ જોઈ રહ્યા છો, તેઓ આપણા સમાજની એક ઉપેક્ષિત મહિલાઓ છે, જેમનો કદી આ સમાજે સ્વીકાર કર્યો નથી અને વર્ષોથી તેમને સન્માન પણ મળ્યું નથી. રાજકોટમાં જળસા સે રહેતા હૈ, લેકિન અભી હમારા જિંદગી મેં એસે ચાહતી હૈ કે મેં કુછ આગે વાળું, કુછ આગે કુછ કામ કરું, સાહેબ સે કુછ મદદ માંગ રહા હૈ મેં, કે કુછ અપના પેર મેં ખડા હો સકતા હૈ, ઇસે હમારા બાલ બચ્ચો કો આસ્તે આસ્તે ખિલાને કા પિલાને કા સબ કર સકતા હૈ, સબ સમાજ મેં અચ્છા હોના ચાહીએ, કે મેરા પરિવાર ભી અચ્છા રહે, એસે મેં ચાહતી હો, સરકાર સે મિનતી ચાહતી હૈ કે મેં તોર આગે સમાજ મેં મિનતી ચાહતી હૈ કે આગે જાઉં. આ ગણિકાઓને સમાજમાં સ્થાન પ્રાપ્ત થાય અને તેમના બાળકોને સારું ભવિષ્ય મળી રહે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા 10 વર્ષ જેટલા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેનું સારું પરિણામ આપ આજે અહીં નિહાળી રહ્યા છો. ગણિકાઓના સમાજમાં જેટલા મહત્વ આપવાનું હતા એટલા મહત્વ આપવામાં આવ્યા નથી. આ વર્ગના ઘણી સમસ્યાએ છે, ઘણા તકલીફ છે એ લોકોના, તો આ તકલીફ સુનવા માટે અને આ સમસ્યાઓના નિકાલ કરવા માટે આ મુલાકાત લેવામાં આવ્યા. એ લોકોના મેઇન પ્રશ્ન એ છે કે એ લોકો આ કામ છોડવા માંગે છે, પણ કોઈ વૈકલ્પિક વ્યવસાયના અભાવથી છોડી શકતા નથી. તો આ લોકોના આપના ખબર છે આપ લોકોના બધાના કે આપના પોલીસ હેડક્વાર્ટરમાં એક બ્યુટી પાર્લર સલૂન જો હૈ વો સ્થાપના કરવામાં આવે છે. તો આ સલૂન મારફત જો છે એ લોકોના તાલીમ આપવામાં આવે તો એ લોકોના એક વૈકલ્પિક વ્યવસાયના વ્યવસ્થા થઈ શકે. એ લોકોના જો બી ઈચ્છે છે એ લોકોના બ્યુટી પાર્લરના તાલીમ આપવામાં આવશે. સાથે સાથ એ લોકોના દીકરા દીકરી જો પૈસાના અભાવથી સ્કૂલ નહીં જાવી શકી રહ્યા છે, એ લોકો બધાના જેટલા બી એ લોકોના દીકરા દીકરી છે એ લોકોના રાજકોટ સિટી પોલીસ દત્તક લેશે, અને એટલા જેટલા બી પઢાઈમાં ખર્ચા થશે એ રાજકોટ સિટી પોલીસ વહન કરશે. આ ગણિકાઓને આત્મનિર્ભર બનાવવા રાજકોટ પોલીસ તથા સામાજિક કાર્યકર દ્વારા ઉમદા પહેલ કરવામાં આવી છે, અને 35 જેટલી ગણિકાઓ સેક્સ વર્કરનું કામ છોડી આત્મનિર્ભર બનવા તરફ પ્રયાસ કરી રહી છે.
खुद कमाऊंगी, खुद जीऊंगी और इज्जत की ज़िंदगी जीऊंगी। मैं खुद कुछ काम करूंगी, ब्यूटी पार्लर में काम सीखती हूँ, फिर बाद में वो इमिटेशन का कुछ भी काम करके मैं अपना गुजारा कर सकती हूँ। पुलिस वाले के सपोर्ट से हम लोग यहाँ तक पहुँचे, ब्यूटी पार्लर में हम लोग को काम सिखाता है। हम लोग अच्छे से काम सीखेंगे और ये काम करेंगे और हम लोग अपना काम सीख जाएंगे, अच्छा से कोई काम मिल जाएगा, फिर हम लोग ये दुनिया छोड़ के, मतलब खराब काम छोड़ के अच्छा काम पे हम लोग यहाँ रहेंगे। तो वहाँ पे जाके इनसे बात करने के बाद पता चला कि इनको पर डे का अगर 200 रुपीस भी मिल जाता है तो इनका घर का खर्चा आराम से चल सकता है। तो हमारे पास तीन ऑप्शन थे, एक ब्यूटी पार्लर था, एक इमिटेशन है और एक सिलाई है। जो महिलाएं हैं जिनकी उम्र 45 से ऊपर है, वो सिलाई सीखना चाहती थी तो उनके लिए सिलाई का ऑप्शन दिया। दूसरी कुछ महिलाएं हैं जिनके इमिटेशन का काम करना था तो उनके लिए इमिटेशन का काम रखा। तो अभी हम लोग मतलब सोच रहे हैं कि इसमें से ये लोग बाहर निकले और इज्जत की ज़िंदगी जिए, तो इसके लिए हम लोग इन लोगों को मदद करने के लिए तैयार है। फिर सीपी सर ने, ये आत्मनिर्भर नारी स्टूडियो यहाँ पे चल रहा है जिसका नाम ही आत्मनिर्भर है, तो पहले भी हम लोग काफ़ी महिलाओं का आत्मनिर्भर बना चुके हैं पर ये सबसे हमारा अहम प्रोजेक्ट है कि हम इन लोगों को आत्मनिर्भर बनाएं। पहले जो अच्छे काम नहीं किए उसने, वो सब अच्छे काम करेंगे। अब जो उसको जो सम्मान नहीं मिला है वो सम्मान, स्वाभिमान भी मिलेगा, सम्मान भी मिलेगा, क्योंकि वो अच्छे काम करने के लिए रेडी सब हो गए हैं। कि पार्लर है, कोई सिलाई का कर रहे हैं, कोई इमिटेशन का कर रहे हैं, और उसको ऐसा लगा है कि अब मुझे वो सब काम छोड़ के अभी अच्छे काम में लगना है। राजकोट सिटी पुलिस और सामाजिक कार्यकर्ता दोनों ने साथ में मिलकर सभी गणिकाओं को समझाया कि आप ये गलत काम छोड़ दो और एक नई दुनिया शुरू करो, अपने दम पे एक इज्जत की जिंदगी आप जियो। ये सभी गणिकाएं कन्विंस हो गई और आत्मनिर्भर बनने का उन्होंने वादा किया। और आज आप देख रहे हो, ये जो हेयर ड्रेसर है ये न कोई स्पेशल ट्रेनर है, मगर राजकोट की एक गणिका है जो दूसरी गणिका को ट्रेनिंग दे रही है, खुद भी सीख रही है, अपनी साथी को भी सिखा रही है और अपने दम पर अपना गुजरान चलाएगी, अपने परिवार का गुजरान चलाएगी। अजान हूँ व्यक्तित्व थी, अजान हूँ अस्तित्व थी, अबुध हूँ बुद्धि थी ने वंचित आ समाज थी, लौकिक अलौकिक ना माचडामा फसायेली हूँ, हा तैयार छू संकल्प थी सिद्धि ने पामवा। गुड न्यूज गुजरात माटे राजकोट थी ऋषि दवे नो रिपोर्ट। मित्रों, आज आपणे वात करीशुं एक एवा पुलिस अधिकारीनी कि जेओए पोतानी फरज दरमियान नागरिकोनी सुरक्षा साथे अनेक सेवाभावी कार्यो करी लोकोना हृदयमां आगवुं स्थान उभुं कर्युं छे। પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂર્થક એ સૂત્ર એનડી સોલંકી સાહેબ 1995 સાલમાં ડીવાયસપી તરીકે રહ્યા જે ત્યાં એમને કપાળમાં ઐતિહાસિક રીતે સાબિત કરી બતાવ્યું છે। આ શબ્દો છે એવા વ્યક્તિ માટે, એક એવા પોલીસ અધિકારી માટે જે સમાજમાં એવો ઉમદા કાર્ય કરી રહ્યા છે જેને જોતા અન્ય લોકોને પણ પ્રેરણા મળે। આપણે હંમેશા પોલીસને જ્યારે પણ જોઈએ છીએ ત્યારે એક શિસ્તબદ્ધ અને કઠોર મનના વ્યક્તિનું ચિત્ર આપણી નજર સમક્ષ આવે છે, પરંતુ આજે આપણે વાત કરીશું એક એવા પોલીસ અધિકારીની જેમણે સમાજ માટે 30 વર્ષ પૂર્વે શરૂ કરેલું કામ હજુ પણ ચાલુ જ રાખ્યું છે। કપડવંથી દૂર એક ગામડામાં વિઝિટેશન માટે ગયેલો, ગુનાના વિઝિટેશન માટે, તો ત્યાં મેં જોયું કે એ લોકો ખાસ કરીને પછાત વર્ગના હિન્દુઓ પોતાની ડેડ બોડી, જે મરણ જાય એમના સરકાર સંબંધીઓની, એ દાટતા હતા। એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ તમે દાટો છો શા માટે, તમારે હિન્દુ ધર્મ મુજબ તો તમારે એને બાળવાની હોય, સ્મશાનમાં અગ્નિદાહ આપવાનો હોય, પણ કે સાહેબ અમારી પાસે પૈસા નથી, અમે ગરીબ છે। તો મેં કહું આ તો બરાબર નથી। એટલે એ વિચાર પછી મને વિચાર આવ્યો કે ઘણા સ્મશાનમાં પણ ઘણા જે લાકડા બાળવા માટેના પૈસા ના હોય એવા ઘણા ફેમિલીઓ આવતા હશે અને જે બિચારા પોતાના સ્વજનને અંતિમ સંસ્કાર માટે લાકડા પણ જૂટાઈ નહીં પાડતા હોય। એટલે આ વિચાર સાથે મેં એ શરૂઆત કરી કે કપડવંજમાં જે સ્મશાન હતું એને એમાં તમામને ફ્રી ઓફ ચાર્જ લાકડા મળે એ અભિયાન શરૂ કર્યું। આ સેવાભાવી કાર્ય કરવા માટે તેમને ફંડની જરૂરિયાત ઊભી થઈ। આ ફંડ એકઠું કરવા માટે તેમને એક વિચાર આવ્યો। વેપારીઓને મળ્યો, વેપારી મંડળોને મળ્યો, સારા અધિકારીઓ ત્યાં હતા હાજર એમને મળ્યો, સારા આગેવાનને મળ્યો, એ બધાને મારી વાતનો એમણે મને બહુ સારો પ્રોત્સાહક રિસ્પોન્સ આપ્યો। એના આધારે અમે એક ભંડોળ ઉઘરાવવાનું પછી શરૂ કર્યું અને અમે શરૂઆત કરી તમામને ફ્રી ઓફ ચાર્જ લાકડા સ્મશાનમાં મળી રહે એ અભિયાનની। ધીરે ધીરે એ વખતે અમે ગણતરી માંડી
તો અમારે ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા, આ વાત છે 1990ની, 1990માં 10 લાખ રૂપિયા એટલે બહુ મોટી વસ્તુ કહેવાય એ નાના એવા શહેરમાંથી. પણ અમે ધીરે ધીરે બધું એકઠા કરતા ગયા. આ બધા પૈસા અમે જે એકઠા કર્યા મૂડીરૂપે એકઠા કરેલા, અને એ મૂડીના વ્યાજમાંથી દર વર્ષે એનું જે વ્યાજ આવે એમાંથી જ આ બધો ખર્ચો બહાર પડી જાય, બધો ખર્ચો પૂરો પડી જાય એવી અમે વ્યવસ્થા કરેલી. શહેરમાં એક ટ્રસ્ટ હતું, એ ટ્રસ્ટને અમે આખી વાત સોંપી દીધેલી. મુક્તિધામ એટલે કે સ્મશાનગૃહ, જેમાં લોકો જાણતા પણ ન જવાનો વિચાર કરતા હોય, ત્યાં નીતિરાજસિંહ સોલંકીએ 1 રૂપિયામાં મૃતક વ્યક્તિના અગ્નિદાહ કરવા માટે લાકડાની વ્યવસ્થા ઊભી કરી. દંતાલીના સચ્ચિદાનંદ સ્વામી એ વખતે અમારે ત્યાં આવ્યા, અમારો પ્રસંગમાં એમણે ઉપસ્થિત રહી અને એનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે એમણે એક વાક્ય અમને કહેલું કે તમે આ રીતે જો તમામને ફ્રી ઓફ ચાર્જ આ લાકડા આપી દેશો તો શું થશે એનો હિસાબ નહીં રહે, તમે ટોકન 1 રૂપિયો બધા પાસેથી લેવાનું રાખો, એક રજીસ્ટર રાખો જેથી તમારો હિસાબ સચવાઈ રહેશે. 1995ની સાલમાં નીતિરાજ સોલંકી લાયન્સ ક્લબના પ્રમુખ હતા. તેઓ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક સેવાભાવી કાર્યો કરી રહ્યા છે. સાહેબે પોતે પોલીસ અધિકારી હોવા છતાં પણ કોઈ જગ્યાએ નામ નહીં આપી, અને 1995ની સાલમાં બીજી લાયન્સ ચોકીઓ બનાવવામાં કે કોઈ પણ ચોકડી ઉપર લાયન્સ સત્રી બનાવવાની અને લાયન્સ ક્લબના પ્રોજેક્ટ તરીકેના બીજા લાયન્સ ક્લબમાંથી ચાલતા 38 પ્રોજેક્ટોમાં પણ સહભાગી થવામાં, કોઈ પણ જગ્યાએ એમને એમનું નામ આપ્યા વગર એક આ જે સેવા કરેલી છે એનું એક ઉત્તમ ઉદાહરણનું હું દાખલો છું. આ ઉપરાંત તેમણે એક લાઇબ્રેરીની પણ શરૂઆત કરી જ્યાં તેઓ લોકોને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય પણ કરે છે. એ લોકો જે અભણ છે એમને ગુનો કરો એમના માટે બહુ ઇઝી વસ્તુ છે, કોઈના ગજવામાંથી પૈસા લઈને નાસી જવા, એની પેન પણ લઈ લેવી, આ બધા ગુના બને છે. એટલે એ વખતે મેં સુરત સિટીમાં હું નવરો પડું ત્યારે એક અમે લાઇબ્રેરી શરૂ કરેલી. લાઇબ્રેરીમાંથી હું ખાસ કરીને લિંબાયત છે એવા બધા વિસ્તારમાં, પૂણા વિસ્તારમાં જતો હતો જ્યાં મજૂર વર્ગ વધારે છે, પરપ્રાંતિઓ વધારે છે, ત્યાં જઈ અને લાઇબ્રેરીના પુસ્તકો સાથે હું એ લોકોને સમજાવતો હતો. ફરી ફરીને મારી સાથે હું જે લાઇબ્રેરી લઈ જતો હતો એમના પુસ્તકો હું એમને વાંચવા માટે આપતો હતો, જેના કારણે એ લોકોમાં જ્ઞાન આવવા માંડ્યું કે ખરેખર ગુનો કરવો અને ત્યાર પછી એના પરિણામ ભોગવવા એટલા સહેલા નથી હોતા જેટલું તમે ગુના કરો છો. જ્યારે એક કર્મનિષ્ઠ અધિકારી સમાજ સાથે આવી કોઈ કામ શરૂ કરે ત્યારે સમાજનો ઉદ્ધાર થતો હોય છે. જ્યોત સે જ્યોત જલે, સમાજ સેવાનું એક નાનું કામ હું કરીશ એ તમે કરશો, એમ કરીને બધા કરીશું. સમાજમાંથી સરકાર તો પોતાનું કામ કરે જ છે, પણ સમાજની આપણી પોતાની નાગરિકોની પણ જવાબદારી છે, આપણાથી થાય એટલું, જેને પણ થાય એટલી મદદ આપણે કરતા રહીએ તો સમાજનું ઉત્થાન, રાષ્ટ્રનું ઉત્થાન બહુ ઝડપી થશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કલ્પેશ તલાટી અને લક્ષ્મણ રાજપૂતની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. તારો વૈભવ રંગ મહેલ નોકર ચાકરનું ધાડું, મારી ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું. મિત્રો, 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચકલીઓની સંખ્યા દિવસેની દિવસે ઘટી રહી છે, ચકલીઓ હાલ લુપ્ત થતી જોવા મળી રહી છે. ત્યારે આજે મુલાકાત કરીશું ધાંગધ્રાના એક એવા વ્યક્તિની કે જેમણે ચકલીઓને બચાવવા માટે એક અનોખું અભિયાન હાથ ધર્યું છે. ચકલી આપણા દેશનું જ નહીં પણ વિશ્વભરમાં જોવા મળતું અને માનવ વસ્તી સાથે ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને સમૂહમાં જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝૂમી રહ્યું છે. ચકલીઓની સંખ્યા પણ ઝડપથી ઘટી રહી છે. આ છે શંભુભાઈ, એક એવા વ્યક્તિ કે જેમના સફરની વાત અને તેમના કાર્યથી લોકોને પ્રેરણા મળી રહી છે. શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની પ્રજાતિને બચાવવા પંખી પ્રેમી શંભુભાઈએ એક અભિયાન શરૂ કર્યું છે. શંભુભાઈ સુથારી કામ કરે છે. પોતાના વ્યવસાયમાંથી સમય કાઢીને તેઓ 2 કલાક ચકલીઓ માટે લાકડાના ઘર બનાવે છે, અને આ ઘર મજબૂત ટકાઉ હોવાની સાથે ઠંડી ગરમી કે વરસાદથી પણ રક્ષણ આપે છે. તેરના ડબ્બાનો ઉપયોગ કરીને પક્ષીઓ માટે ચારે બાજુ ચણ અને વચ્ચે પાણીની વ્યવસ્થા રહે તેઓ મોબાઈલ ચબૂતરો બનાવું છું, અને તે ચબૂતરો હું વિનામૂલ્યે આપું છું. સાથે સાથે સંસ્થાઓ જો આવા ચબૂતરા મારી પાસે મંગાવવા માંગતી હોય તો તેમને પણ હું નજીવા ખર્ચે એ ચબૂતરા આપું છું, જેથી કરીને પક્ષીઓ માટે આજે જ્યારે ચકલી આ આધુનિકરણમાં લુપ્ત થતી છે તો તેને બચાવવાનો પ્રયત્ન આપણે લોકોએ કરવો જોઈએ. અને આ મારું કાર્ય જોઈને અમારા વિશ્વકર્મા વંશજ તેમજ દરેક ગામોગામ લોકો આવા કાર્ય કરે. હું 51,000 નું પ્રેરિત કાર્ય કરી રહ્યો છું તો લોકો
500 600 700 એવા પ્રેરિત કાર્ય કરી શકે જેથી કરી આ રૂપ થતી પ્રજાતિ ચકલીને આપણે બચાવી શકી। અત્યાર સુધી તેઓએ આવા 32,000 થી પણ વધારે ઘર બનાવ્યા છે। શંભુભાઈએ ઘરમાં એક પૂઠાનું ઘર લગાડ્યું હતું જેમાં ચકલીનો માળો હતો। એક દિવસ વરસાદ આવવાથી તે પૂઠાનું ઘર ભીંજાઈ ગયું અને ચકલીનો માળો વિખરાઈ ગયો। બસ એ દિવસથી શંભુભાઈએ ચકલીઓ માટે લાકડાના ઘર બનાવવાની શરૂઆત કરી। અનેક સંસ્થાઓ સાથે મળીને તેઓ વિનામૂલ્યે લાકડાનું ઘર શાળાઓમાં મંદિરોમાં બગીચામાં જાતે જ લગાડી આપે છે। આ કાર્યમાં તેમના મિત્રો રોટરી ક્લબના સભ્યો પણ તેમને સહકાર આપી રહ્યા છે। આ વસ્તુથી એટલો બધો ફરક છે કે જે ચકલીઓ દુર્લભ હતી, જોવામાંય નહોતી આવતી, એ ખરેખર અત્યારે અમે એને જોઈ રહ્યા છીએ અમારા દરેક મેમ્બરના ઘરે। અને જેના જેના ઘરે અમે આ ચકલી ઘરોનું વિતરણ કર્યું છે એમના ઘરે ચકલીઓએ માળા બનાવ્યા છે અને એનું ખરેખર આ જે અભિયાન છે એ સાચા અર્થમાં પૂરું થયું છે અને હજી પણ આગામી દિવસોમાં આવું એક સરસ સુંદર કાર્ય થતું રહે એવી અમને આશા છે। અમે મોરબીથી આવી છીએ, શંભુભાઈની દુકાને આવ્યા છીએ, ચકલી ઘર લીધા છે અમે સમથિંગ 55-60 લીધા છે અત્યારે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પણ શંભુભાઈની મહેનત સારી છે અને આવું નવું કાર્ય કરતા રહીએ। પ્રકૃતિ આપણને ઘણું જ આપે છે તો તેનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે। ચકલી પર્યાવરણ અને ઇકોસિસ્ટમનો ખૂબ અગત્યનો ભાગ છે, તેથી તેના જીવનનું રક્ષણ કરવું એ પણ આપણી જવાબદારી છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરેન્દ્રનગરથી બ્રિજેશ ત્રિવેદીનો રિપોર્ટ। તો મિત્રો આ હતો આજનો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત। આપ અમને આવી જ ગુડ ન્યૂઝ મોકલી શકો છો। અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com। આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ જોઈ શકો છો। તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા સપ્તાહે આવી જ કેટલીક ગુડ ન્યૂઝ સાથે। ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર।